ખૂબ જ ઉપયોગી એવી રેસિપી કે જે દૂધમાંથી ઘી સુધીની આખો વિડીયોની સફર તમારી સાથે હું શેર કરવાની છું. કેવી રીતે મલાઈ જાડી ઉતારી શકો, કેવી રીતે માખણ અને ઘી, અને ઘીમાંથી જો થોડું નહીવત જેવું કેટું નીકળતું હોય તો તેનો યુઝ, તેનું વાસણ કેવી રીતે ક્લીન કરવું, આ બધું જ મેં રેસિપી આખી મારી મમ્મી પાસેથી શીખી હતી એ તમને આખી શીખવવાની છું. તો એક પણ સ્ટેપ મિસ કર્યા વગર એટલો મસ્તીનો ઇન્ટરેસ્ટિંગ વિડીયો એન્ડ સુધી જોજો. તો સૌ પ્રથમ મેં 1.5 લિટર દૂધ લીધું છે અને તેને મીડિયમ ટુ ફાસ્ટ ગરમ કરવાનું, એકદમ સ્પીડલી ગરમ નહીં કરવાનું. તો ધીમે ધીમે દૂધ ગરમ થવા દેવાનું અને કુભરો આવે ત્યારે આપણે ગેસ બંધ કરી દેવાનો અને એકદમ ઠંડુ કરી ફ્રીજમાં આખી રાત માટે સેટ કરવાનું. અને ત્યારબાદ આપણે જોઈએ ને તો એકદમ સરસ એવી જાડી તર કે જેને મેં ચાકાથી અલગ કરી છે અને તમે તેની સાઇઝ જુઓ કેટલી જાડી છે, કેટલી થીક છે. તો આવી રીતે તમે દૂધને આખી રાત સેટ થવા દો ને તો એકદમ સરસ એવી ગોજડા જેવી મલાઈ તમારી રેડી થશે. અને અત્યારે કોઈને પટલું દૂધ તો ગમતું જ નથી. અહીં મારું દૂધ છે ને તે 65 રૂપીસનું છે અને ખૂબ સરસ એવું ઘાટું દૂધ છે. તમે મલાઈ ઉતારો ને ત્યારબાદ પણ દૂધ એવું ને એવું સરસ ઘાટું રહે છે. તો હવે જે આ મલાઈ આપણે અલગ કરી છે ને તેમાં 1 ચમચી જેટલું મેળવણ કરીશું. તો આવી જ રીતે આપણે હરરોજની મલાઈ આપણે આવી રીતે મેળવતી જવાની અને કમસે કમ 7 થી 8 કલાક તેને રહેવા દેવાની. અત્યારે ઉનાળો છે તો સાંજ સુધીમાં તે સેટ થઈ જતી હોય છે. તો અહીં જુઓ સાંજ સુધીમાં સેટ થઈ જાય ને ત્યારબાદ આવી તે ફૂલી જતી હોય છે. તો આવી મલાઈને છે ને આપણે એક વાસણમાં અલગ કરતી જવાની અને જે આપણે એક વાસણમાં અલગ કરીએ છીએ ને તેને પણ આપણે ફ્રીજમાં 1 રાત માટે ઠંડુ થવા દેવાનું. તો આ પ્રોસેસનું ખાસ ધ્યાન રાખજો કે આવી રીતે હરરોજની મલાઈ એક વાસણમાં એડ કરતા જશું અને ફ્રીજમાં સેટ કરવા જ દેવાની, તો જ આપણું માખણ સારી રીતે ઉતરશે. તો આપણે એક મોટું વાસણ લેવાનું અને આ બધી જ મલાઈ આપણે આમાં એડ કરવાની. તો મારી પાસે આ મલાઈ છે ને 6 થી 7 દિવસની મલાઈ છે. તો બધી જ મલાઈ આપણે એક મોટા વાસણની અંદર કાઢી લેશું અને તેમાં જે વાસણમાં આપણે મલાઈ સેટ કરી હોય ને તેનું પાણી પણ તેમાં નાખી દેશું અને એકદમ પાણીથી ભરી નહીં દેવાનું. જુઓ તમારી મલાઈ જ જેમ ડૂબે ને એટલું જ પાણી નાખવાનું છે. આ વાતનું ખાસ ધ્યાન રાખજો, ફટાફટ તમારું માખણ સરસ અને મસ્ત બની જશે. તો બ્લેન્ડરથી ફેરવીને તો ધીમે ધીમે તરત જ આપણે મલાઈ જ ખાલી મેળવી છે ને તો એકદમ 5 જ મિનિટમાં તમારું બધું જ માખણ ઉપર આવી જશે અને એકદમ સરસ ધોળું આમ ફૂલ જેવું માખણ કહીએ ને એવું ફટાફટ માખણ બની જાય છે. ખાલી તમે મલાઈ લેતા હોય તો, જો દૂધનો ભાગ જતો હશે ને તો વાર લાગશે અને પાણી એકદમ નાખી દેશો ને તો પણ વાર લાગશે. તો બ્લેન્ડરને પહેલાં તો ક્લીન કરી લેવાનું અને ત્યારબાદ જેમ આપણા મમ્મી કરતા ને એવી રીતે કરવાનું છે. તો થોડા બરફના ટુકડા અને ત્યારબાદ હાથેથી જ માખણ આપણે કાઢીશું. અને અત્યારે બધા ચમચાની મદદથી કરે છે પરંતુ મને એ રીત નથી ભાવતી. મેં મારા મમ્મીને આવું નાનેથી જ જોયા હતા અને આ રીત પ્રમાણે જ હું કરું છું. તો આવી રીતે છે ને બધું જ માખણ આપણે બરફ નાખીને કાઢવાનું. એટલે અત્યારે ઉનાળો છે ને તો તમને કાઢતા ફાવે અને શિયાળો હશે ને ત્યારે બરફ નાખવાની જરૂર નહીં પડે. તો અત્યારે જુઓ માખણની સાથે જે પણ છાશ આવી છે ને તે બધી આપણે ફરીથી છાશની અંદર એડ કરતી જવાની છે અને થોડું થોડું પાણી આવી રીતે 3 થી 4 બેચમાં આપણે કાઢવાનું છે. એ ખૂબ જરૂરી છે, તો જ આપણે માખણ ગરમ કરીએ ને ત્યારે કીટનનો ભાગ નહીં નીકળે. તો આ વાતનું ખાસ ધ્યાન રાખજો. જુઓ પહેલું પાણી હોય ને તેમાં એકદમ સરસ મજાની છાશ બહારી નીકળતી હોય, જુઓ એકદમ છાશ જ બહારી નીકળી છે અને આપણને દેખાય જ છે. તો આ બધી છાશને પણ છે ને જે આપણી છાશ છે ને તેમાં સાથે એડ કરવાની, કેમ કે તે છાશ છે. અને ત્યારબાદ આપણે ફરીથી 2 થી 3 વાર આવી રીતે બરફવાળું જ પાણી આપણે આવી રીતે નાખતા જશું અને ધીમે ધીમે બધી જ છાશને આપણે કાઢી લેવાની. એકદમ ક્લીન પાણી ન આવે ત્યાં સુધી 3 થી 4 વાર ધોઈ લેવાનું છે માખણ. તો અત્યારે જુઓ તમે એકદમ સરસ મારું પાણી એકદમ ક્લીન આવી ગયું છે અને એકદમ સરસ તાજું છે, કોઈ કોઈ માખણના કણ છે. અને પહેલાં જુઓ તમે કેવી છાશ નીકળી હતી અને અત્યારે આપણું પાણી એકદમ ક્લીન નીકળ્યું છે. તો આવી રીતે પ્રોસેસ કરવી ખૂબ ને ખૂબ જરૂરી છે. તો અત્યારે બધું માખણમાંથી છાશને પાણી આપણે કાઢી લીધા અને જો એકદમ ક્લીન માખણ આવી રીતે આપણે રેડી કરવું ખૂબ જરૂરી અને ત્યારબાદ જ ગરમ કરવાનું, એ વાતનું ખાસ ધ્યાન રાખજો. એકદમ ક્લીન પાણી નીકળ્યું છે ત્યાં સુધી આપણે તેને વોશ કરવાનું. તો થોડું માખણ છે ને હું એક વાડકીમાં અલગ લઈ લઈશ અને એ વાડકીમાં લેવાનું કારણ એ છે કે જ્યારે આપણા ઘરમાં માખણ બનતું હોય ને તો ભગવાનને આપણે ધરતા હોઈએ છીએ. તો એક વાડકીમાં મેં આ રીતે માખણ અલગ કર્યું છે અને ત્યારબાદ મેં 400 ગ્રામ જેટલું અમારું માખણ છે મેં વજન કર્યું છે. અને ધીમે ધીમે આપણે ગરમ કરવાનું, ખાસ ધ્યાન રાખવાનું કે શરૂઆતમાં તો ધીમો ગેસ રાખીને જ ગરમ કરીશું અને ચમચાથી તેને સતત હલાવવાનું, નીચે તળિયા સુધી ચમચો જવા દેવાનું, સહેજ પણ નીચે બેસવું ન જોઈએ એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું. ઉભરો આવે એટલે સતત હલાવવાનું, ધીમે ધીમે તેમાંથી જુઓ ઘી છૂટું પડવા
લાગ્યું છે ને કેટલું જાડું છે, સેજ પણ ક્લીન નથી દેખાતું. તો આવી રીતે તમે ધીમે ધીમે ગરમ કરતા જશો, અને તમે સ્પેશિયલ મલાઈમાંથી જ ઘી બનાવ્યું છે ને એટલે છે ને તમારું ઘીમાં કીટું બિલકુલ નહીં થાય. જુઓ, અને થશે ને તો પણ એકદમ નહીવત જેવું. તો આવી રીતે જુઓ ને તો તમે એકદમ સરસ રીતે ધીમે ધીમે કેવું સરસ ઘી બહાર આવી ગયું. પહેલાં કેવું આમ એકદમ આમ ડોળા જેવું દેખાતું હતું, એકદમ ફેણ થતા હતા. તો આવી રીતે એકદમ જ્યારે ક્લીન તમારું ઘી બહાર ચમચામાં દેખાય તો તમારે સમજવાનું કે ઘી આપણું હવે રેડી થવા આવ્યું છે. અને પહેલાં કેવું આવી રીતે ડોળો દેખાતું હતું. તો આ વાતનું ખાસ ધ્યાન રાખજો. આ ટિપ્સ છે ને મારી મારી મમ્મીએ શીખવાડી હતી. તો આવી રીતે એકદમ ક્લીન ઘી આવે ને ત્યારે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દેવાની અને એકદમ ઠંડુ થવા દેવાનું, અને ત્યારબાદ જ તેને આપણે ગળવાની પ્રોસેસ કરવાની છે. તો એકદમ સરસ એવું આ ઘી, તો 400 ગ્રામ માખણમાંથી અહીં મારી પાસે 250 ગ્રામ જેવું ઘી રેડી થયું છે. અને એકદમ સરસ મજાનો કલર આવી ગયો છે. અને જુઓ તમે જે કીટું નીકળ્યું છે ને તે એકદમ નહીવત કહેવાય. અને તળિયે સેજ પણ બેસશે નહીં, કેમ કે સતત આપણે તેને હલાવતા હતા. અને સેજ તેને દબાવીને બધું જ ઘી આપણે કાઢી લેવાનું છે. તો આપણે મલાઈમાંથી ઘી બનાવ્યું છે ને એટલે આ થોડો માવો નીકળ્યો છે, કીટું નથી. અને તમે જુઓ એકદમ આમ એક ચમચી જેટલું જ કીટું નીકળ્યું છે. આ કંઈ કીટું ન કહેવાય. અને આ કીટું છે ને તેનો પણ આપણે ઉપયોગ કરી લેશું, કંઈ પણ આપણે અહીં ફેંકવાનું નથી. તો આ એક ચમચી જેટલું કીટું તમે ખાંડ નાખીને એમનો પણ ખાઈ શકો છો. તો હું આવી રીતે પણ નાની હતી ને ત્યારે ક્યારેક યુઝ કરી લેતી અને ખાઈ લેતી. તો આ જુઓ એક ચમચી જેટલું જે કીટું છે ને તેને આપણે અલગ લઈએ. અને જે આ વાસણ છે તેમાં જુઓ સેજ પણ કંઈ પણ બેઠું નથી. તેમાં 2 કપ જેટલો ભાખરીનો લોટ કે તેને આપણે આવી રીતે તેમાં આવી રીતે ફેરવી લેવાનું છે. અને બધું જ આપણે એક વાસણમાં લઈ લેવાનું છે. હવે આમાંથી તમે જુઓ કંઈ પણ નીચે છે એકદમ કેવું ક્લીન થઈ ગયું વાસણ જે આપણું ઘીનું ગરમ કરેલું. તો હવે આ જે અલગથી લોટ લીધો ને તેમાં જ કીટું આપણે મિક્સ કરવાનું છે. અને આ લોટમાં જુઓ તમે મોણ થઈ જશે, તેમાંથી તમે લાડવા, લાપસી કે પછી ભાખરી કે એવી મસાલાવાળી ખરખરી પૂરી બનાવી શકો છો. ખૂબ સરસ એવું મુઠ્ઠીવાળે એવું મોણ થઈ જશે અને કીટાનો પણ ઉપયોગ થઈ જશે. એટલે આપણે કીટું ફેંકવું નહીં પડે એમ, અને તેનો યુઝ પણ થઈ જશે. અને જુઓ હવે આમાં મેં છે ને 1 કપ જેટલું ગરમ પાણી કર્યું હતું સેજ 1 જ મિનિટ માટે. અને તમે જુઓ ને તો ચમચીથી આસાનીથી તે નીકળી જશે. અને તમે જોતા હો ઘી ગરમ કરો ત્યારે વાસણમાંથી આ બધો જ ભાગ આપણે તેને તરત જ ક્લીન નથી કરી શકતા. તો અત્યારે આ તમને ટિપ્સ આપું છું કે 1 કપ જેટલું ગરમ પાણી કરી અને આવી રીતે તમે જુઓ ને તો એકદમ વાસણ ફટાફટ આપણું ક્લીન થઈ જાય. કેમકે ઘીની આપણે ગરમ કરવાની રીત જ અલગ હતી, તમે જોઈ છે. તો આ રીતે તમે પણ કરજો, એકદમ ક્લીન વાસણ ફટાફટ, કોઈને ખબર પણ ન પડે કે ઘરમાં ઘી ગરમ થઈ ગયું એમ. તો તમને જો ફ્રેન્ડ્સ મારી આ રેસીપી ગમે ને તો જરૂરથી શેર કરજો. તો ફ્રેન્ડ્સ, હું પણ મારી ઘરે કેવી રીતે દૂધમાંથી મલાઈ માખણ અને તેનું ઘી અને ઘીમાંથી જે નૈવત પ્રમાણમાં કીટું નીકળ્યું તેનો યુઝ કેવી રીતે કર્યો, વાસણ કેવી રીતે ક્લીન કર્યું, આખી મેથડ તમને મેં ડિટેલમાં સમજાવી છે. જો તમને મારી આ રેસીપી ગમી હોય તો વધુમાં વધુ રેસીપી શેર કરો, લાઇક અને કોમેન્ટ આપો. અને તમને પણ કંઈ મૂંઝવણ હોય તો કોમેન્ટમાં મને જરૂરથી કહો, હું તે તમારું સોલ્વ કરીશ. તો ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે જે તમને ઉપયોગી હોય. તો રેસીપી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર માનું છું. આવજો. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ.